नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों केम छो, मजा में। श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। आजनो अभ्यास धोरण 3 विषय गणित गम्मत एम आज आप स्वाध्याय पुथी में प्रकरण 12 नो भाग 4 एना तरफ आग अभ्यास शुरू करीशु। बराबर, चलो तो दरेक विद्यार्थी मित्रों स्वाध्याय पोथी में प्रकरण 12 बराबर एम प्रश्न नंबर 8 सुधी आप जोई गया था। बराबर, आज आप प्रश्न नंबर 9 भागाकार करो। ये पहला अपने भागाकार आ पाछा बीजा भागाकार छे। पहला आगळना भाग में आप प्रश्न 7 अने 8 में जे भागाकार सीख्या था एना करता थोड़ा जुदा छे। बराबर, तो चालो पहला आप आ भागाकार क्या प्रकारना छे उदाहरण में जोईए। तो जुओ अँ आग उदाहरण करीने भागाकार करो एम रकम आपी छे 40/2। बराबर, पहला नंबरना दाखला में 40/2 एवी रकम आपी छे। तो तमने दरेकने रकम लगता तो आवड़ी गई हशे, जे मोटी रकम छे ते अंदर। बराबर, भागाकार में 40 पछी आ भागाकारनी निशानी अने बार 2 40/2। बराबर, चलो हवे आपणे कयो घड़ियो क्यां सुधी बोलवानुं छे ते याद छे? हाँ, एकम अने दशक। तो दशकना अंकथी आपणे शरूआत करीशुं। दशकनो अंक कयो छे? 4 छे। અને કયો ઘડિયો બોલવાનો છે? જે 12 રકમ આપી છે, બરાબર, જે અંક 12 આપેલો છે એનો ઘડિયો આપણે બોલવાનો છે અંદર દશકનો અંક જે છે ત્યાં સુધી। ખ્યાલ આવે દરેકને? ચાલો, તો 2નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 4 આવે ત્યાં સુધી। બરાબર, એનાથી આગળ વધવાનું નથી। ચાલો, 2 એકા 2, 2 2 4, 4 આવ્યા, ઊભા રહી જવાનું છે। બરાબર, એનાથી આગળ ઘડિયો બોલવાનું નથી। 2 2 4, 4ની નીચે 4 આપણે લખવાના છે, પછી શેની નિશાની કરવાની છે? બાદ બાકીની। બરાબર, 4માંથી 4 આપણે બાદ કરીએ તો શું વધ્યું? 0। બરાબર, ત્યાર પછી એકમના સ્થાનમાં શું હતું? 0 હતું। 40માં 4 દશકના સ્થાને અને 0 એકમના સ્થાને હતું, તો એ 0ને આપણે નીચે અહીંયા આગળ ઉતારવાનો છે। બરાબર, આગળ જે ભાગાકાર કરતા હતા એ જ રીતના નીચે ઉતારવાનું છે। તો તમે કહેશો કે આ તો 2 0 થઈ ગયા, આપણે કયો ઘડિયો ક્યાં સુધી બોલવાનું આવશે એ તો તમને ના ખબર પડે। 2 0 આવ્યા એટલે 0નો તો ઘડિયો હોય નહીં ક્યાં સુધી બોલવાનું એ। બરાબર, તો આપણે 2નો ઘડિયો બોલવાનો હોય તો 0 આવે 2ના ઘડિયામાં? ના આવે, તો શું કરવાનું છે? 0 ઉતાર દેવાનું છે, 0ની નીચે 0 અને એનો એ 0 આપણે પાછો ઉપર ચડાવવાનો છે। બરાબર, ચલો જો આ રીતના કરવી હોય તો અહીંયા આગળ ઉપરથી આપણે 0 ઉતારી પછી પાછો આ 0 ઉપર ચડાવી દેવાનો છે, તો આગળ તમારે લાંબી પ્રક્રિયા કરવી પડે નહીં। કયો જવાબ આવ્યો? 20 તમારું ભાગફળ એટલે કે એ જવાબ આવ્યો। બરાબર, ચાલો એના પછી બીજું છે, બીજા નંબરનો જે દાખલો છે એનો એની રકમ જોઈએ, 80/4। તો 80/4, બરાબર, ચાલો કયો ઘડિયો બોલવાનો આવશે આમાં? 4નો ઘડિયો ક્યાં સુધી? તો દશકનો અંક કયો છે? 8, આ એકમ અને આ દશક। બરાબર, એટલે 8 દશકનો અંક છે, તો આપણે 4નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલવાનું છે। 4 એકા 4, 4 2 8, 4 તો લખેલા છે, 2 ક્યાં મૂકવાનો? તો ઉપર। બરાબર, ભાગાકારમાં જે ઉપરની લીટી આપી છે ત્યાં આગળ 2 મૂકવાના છે અને 8ની નીચે 8, તો 8માંથી 8 બાદ કરવાના છે। બરાબર, બાદ બાકીની નિશાની આપેલી છે, જુઓ તો 8માંથી 8 બાદ કરીએ તો 0 વધે, પછી એકમનો જે 0 છે તે નીચે ઉતાર્યો છે, 2 0 થયા। બરાબર, એટલે આ જે ઉપરનો 0 આપણે નીચે ઉતાર્યો એનો કોઈ ભાગ ચાલે નહીં આગળ, એટલે એ 0 ઉપર પાછો જવાબના સ્થાનમાં લખી દેવાનો છે। બરાબર, 0 કોઈ પણ ઘડિયામાં આવે નહીં એટલે ભાગ ન ચાલે એમ કહેવાય। ભાગ ન ચાલે એની 0 પાછી ઉપર ચડાવી દીધી
ભાગફળ એટલે કે ભાગાકારનો જવાબ આવ્યો 20. 20 6 80 થાય ને. ચાલો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. પ્રશ્ન નંબર 9, ભાગાકાર કરો. તો આગળ જે ઉદાહરણ 2 જોઈ ગયા એ જ પ્રકારના દાખલા અહીંયા પ્રશ્ન 9 માં આપેલા છે. એમાં પહેલી રકમ જોઈએ 40 ભાગ્યા 4, બરાબર. 40 ભાગ્યા 4 એમાં 4નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી બોલવાનો છે? તો આ એકમ અને આ દશક, દશકનો અંક કયો છે? 4 છે. તો 4નો ઘડિયો 4 સુધી બોલવાનો છે, એટલે કે 4 એકા 4, 4 એકા 4, 4ની નીચે 4, બરાબર. અને એક ક્યાં મૂક્યો? ઉપર જવાબના સ્થાનમાં, બરાબર. ચાલો 4માંથી 4 બાદ કરીએ તો 0. હવે શું બધ્યું છે? એકમનો 0 આપણે નીચે ઉતાર દીધો, બરાબર. અને ભાગ ન ચાલે એ 0 પાછો ઉપર જવાબના સ્થાનમાં પાછો ઉપર ચડાવી દીધો, બરાબર. ભાગ ન ચાલે એની 0, એટલે 0 આવે નહીં, એનું એ 0 આપણે ઉપર લગાવી દીધું. ચાલો બીજા નંબરનો દાખલો છે 60 ભાગ્યા 3. આગળના દાખલા કરતાં તો એકદમ સહેલા છે દાખલા છે, બરાબર. ફક્ત યાદ શું રાખવાનું છે? જે 0 તમે નીચે ઉતાર્યો છે તે જ 0 પાછો ઉપર જવાબના સ્થાનમાં તમારે લખવાનું ભૂલવાનું નહીં, બરાબર. અહીંયા 60 ભાગ્યા 3 કયો ઘડ્યો અને ક્યાં સુધી? તો 3નો ઘડ્યો 6 સુધી બોલવાનો છે, બરાબર. 3ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી બોલવાનું છે. 3 એકા 3, 3 2 6, બરાબર. 6ની નીચે 6 આવ્યા, 6માંથી 6 બાદ કરીએ તો 0 વધ્યો, ઉપરથી ઉતાર્યો 0, અને એ 0 પાછો આપણે ઉપર ચડાવી દીધો, બરાબર. ચાલો એના પછી ત્રીજા નંબરનો દાખલો 80 ભાગ્યા 2. 2નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલવાનો છે. 2 એકા 2, 2 દૂ 4, 2 તરી 6, 2 ચોક 8, બરાબર. 2નો ઘડિયો બોલ્યા, જવાબમાં 4 લખ્યા, અને 8 તો 8ની નીચે, બરાબર. આપણે 8 સુધી બોલવાનો હતો એટલે 8ની નીચે 8 લખવાના છે. 8માંથી 8 બાદ કરીએ તો 0 વધે, એકમના અંકનો 0 નીચે ઉતાર્યો, ભાગ ન ચાલે એટલે પાછો આપણે એ 0 ઉપર ચડાવી દીધો. શું જવાબ મળ્યો? 40. 40 દૂ 80 થાય, બરાબર. ચાલો એના પછી ચોથા નંબરનો દાખલો છે 90 ભાગ્યા 3. તો 3નો ઘડિયો 9 આવે ત્યાં સુધી બોલવાનો છે. 3 એકા 3, 3 દૂ 6, 3 તરી 9, 3 તરી 9, 9ની નીચે 9, અને તરી એટલે કે 3 જવાબના સ્થાનમાં આપણે લખીએ. ચાલો હવે શું કરવાનું? તો 9માંથી 9 બાદ કરવાના. શું જવાબ મળશે? 0. 9માંથી 9 બાદ કરીએ તો 0 મળે. હવે શું કરવાનું છે? તો એકમનો જે અંક છે એટલે કે 0 છે તે આપણે નીચે ઉતાર્યું, આમાં પણ 2 0 થયા એટલે ભાગ ન ચાલે એટલે પાછો એ 0 ઉપર ચડાવી દીધો આપણે. શું જવાબ મળ્યો? 30. 30 તરી 9, બરાબર. ચાલો એના પછી 5મા નંબરનો દાખલો 60 ભાગ્યા 5. 5નો ઘડિયો કેટલા સુધી બોલવાનો છે? 6 આવે. તો તમે કહેશો 5ના ઘડિયામાં તો 6 ના આવે, તો શું કરવાનું? આગળ મેં તમને આગળના ભાગાકાર કરાયા ત્યારે યાદ કરાવ્યું, બરાબર. યાદ છે શું કરવાનું? એ કે 6થી આગળ વધવું જોઈએ નહીં. 6થી ઓછા આવે તો ચાલે, પણ વધવા જોઈએ નહીં. શા માટે વધવા ના જોઈએ? આપણે બાદબાકી કરવાની છે, એટલે નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય નહીં. તેથી આપણે 6થી ઓછા ચાલે, 6થી વધવા જોઈએ નહીં. તો 5 એકા 5, 5 દૂ કેટલા થાય? 10 થાય. 6 કરતાં વધી ગયા ને, મોટા થયા ને 6 કરતાં. તો આપણે શું લખવાનું છે? 5 એકા 5, ખ્યાલ આવ્યો, બરાબર. હવે 6ની નીચે કેટલા લખ્યા? 5. અને બાદબાકી શેની કરવાની છે? 6 ઓછા 5. 6માંથી 5 જાય તો કેટલા બાકી રહે? 1. સરસ. ચાલો હવે શું કરવાનું છે? ઉપરથી એકમનો અંક શું છે? 0 છે તે આપણે નીચે ઉતાર્યો, બરાબર. અહીંયા આગળ તો બધામાં 0 0 થઈ જતા હતા, બરાબર. પણ આમાં શું આવ્યું? એકડે મીંડે 10.
આજે છ માંથી પાંચ બાદ કર્યો તે એક અને ઉપરથી ઉતાર્યો શૂન્ય, બરાબર? એટલે એકડે મીંડે દસ થયા. તો આપણે પાંચનો ઘડ્યો આ દસ આવે ત્યાં સુધી બોલવાનું છે, બરાબર? ચાલો, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ દુ દસ, દસની નીચે દસ લખ્યા. હવે શું કરવાનું? દસ લખીને બાદબાકી કરવાની છે, બરાબર? દસમાંથી દસ જાય તો શું બાકી રહે? ઝીરોમાંથી ઝીરો તો ઝીરો, એકમાંથી એક જાય તો ઝીરો, બરાબર? થઈ ગયો તમારો દાખલો પૂરો? કયો જવાબ આવ્યો? તો બાર, બરાબર? ભાગાકારનો જવાબ આવ્યો બાર. બાર પંચા સાહીઠ. એના પછી છઠ્ઠા નંબરનો દાખલો, એસી ભાગ્યા પાંચ. તો પાંચનો ઘડ્યો આઠ સુધી, આમાં પણ પાંચના ઘડિયામાં આઠ ન આવે તો આપણે શું કરવાનું? આઠથી ઓછી સંખ્યા આવે તે રીતનો ઘડિયો બોલવાનો છે, બરાબર? આઠથી વધવા જોઈએ નહીં ઘડિયામાં. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, દસ તો વધી ગયા તો આપણે શું લઈશું? એની ઉપરનું, એટલે કે પાંચ એકા પાંચ. આઠમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધે? ત્રણ. ઉપરથી ઉતાર્યો શૂન્ય, કેટલી રકમ બની? ત્રીસ. હવે કયો ઘડ્યો અને ક્યાં સુધી? તો પાંચનો ઘડ્યો ત્રીસ આવે ત્યાં સુધી બોલવાનો છે. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છં ત્રીસ. પાંચ છં ત્રીસ આવ્યા તો ત્રીસની નીચે આપણે ત્રીસ લખી દીધા, બાદબાકીની નિશાની, બરાબર? તો ત્રીસમાંથી ત્રીસ બાદ કરીએ તો આપણને શૂન્ય શૂન્ય મળે છે, બરાબર? ઝીરોની નીચે ઝીરો છે, બંનેની બાદબાકી ઝીરો જ થાય. ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો ઝીરો, બરાબર? ચાલો, એના પછી સાતમા નંબરનો દાખલો, નેવ ભાગ્યા પાંચ. તો પાંચનો ઘડ્યો નવ સુધી બોલવાનો છે. તો પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, નવ કરતાં વધ્યા તો આપણે શું લખવાનું? એની ઉપર જે આવ્યા તે, એટલે કે પાંચ પાંચ એકા પાંચ. નવમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા મળે? ચાર, બરાબર? ઉપરથી ઉતાર્યો શૂન્ય. ચાલો, કેટલી રકમ બની? ચાલીસ. તો કયો ઘડ્યો ને ક્યાં સુધી? તો પાછો પાંચનો ઘડ્યો ચાલીસ આવે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર? ચાલો, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છં ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, બરાબર? પાંચ અઠા ચાલીસ. ચાલીસ નીચે ચાલીસ લખવાના છે અને તેની બાદબાકી કરવાની છે. તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો, ચારમાંથી ચાર જાય તો ઝીરો, બરાબર? આપણો ભાગાકારનો જવાબ આવ્યો અઢાર. અઢાર પંચા નેવ. એના પછી આઠમા નંબરનો દાખલો, નેવ ભાગ્યા નવ. નવનો ઘડ્યો નવ સુધી, નવ એકા નવ, નવની નીચે નવ લખીશું બાદબાકીની નિશાની. નવમાંથી નવ બાદ કરીએ તો કેટલા થાય? શૂન્ય. ઉપરથી જે એકમનો અંક છે એટલે કે શૂન્ય છે તેને નીચે ઉતાર્યો તો બંને શૂન્ય થઈ ગયા, એટલે ભાગ ચાલશે નહીં. ચાલે અગાઉના દાખલાની જેમ બે શૂન્ય થયા એટલે એક શૂન્ય પાછો આપણે જે ઉતાર્યો તો એ ઉપર ચડાવી દીધો. કયો જવાબ આવ્યો? દસ. દસ નવા નેવ, બરાબર? ચાલો, એના પછી નવમા નંબરનો દાખલો, સાહીઠ ભાગ્યા છ. તો છ એકા છ, બરાબર? છમાંથી છ બાદ કરીએ તો ઝીરો. ઉપરથી ઉતાર્યો ઝીરો, એને પાછો આપણે ઉપર ચડાવી દીધો, બે શૂન્ય ભેગા થયા એટલે કયો જવાબ મળ્યો? દસ છ સાહીઠ. ચાલો, એના પછી દસમા નંબરનો દાખલો છે, એસી ભાગ્યા ચાર. કયો ઘડ્યો? ચારનો ઘડ્યો ક્યાં સુધી? તો દશકનો અંક કયો છે? આઠ. ચારનો ઘડ્યો આઠ આવે ત્યાં સુધી બોલવાનું છે. ચાર એકા ચાર, ચાર દુ આઠ. અહીંયા આગળ ચાર ઘડિયામાં આપેલા છે, દુ અને આઠની નીચે આઠ. હવે બાદબાકી કરો, આઠમાંથી આઠ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો શૂન્ય. એ શૂન્ય ભાગ ના ચાલે એટલે પાછો ઉપર આપણે જવાબના સ્થાનમાં બે ની જોડ સાથે લખી દીધો, બરાબર? જવાબ આવ્યો વીસ. એના પછી અગિયારમા નંબરનો દાખલો જોઈએ, તો સાહીઠ ભાગ્યા બે, બરાબર?
साहिठ भाग्या बे। तो जुओ अहीं आग बे नो घड़ियो बोलवानो छे क्यां सुधी, तो छ आवे त्यां सुधी। बे एका बे, बे दू चार, बे तरी छ, बे तरी छ, छ नी नीचे छ, छ माथी छ जाए तो शून्य, ઉપરથી ઉતાર્યો શૂન્ય અને બે શૂન્ય થયા એટલે ભાગ ચાલ્યો નહીં, એટલે એ શૂન્ય પાછું આપણે ઉપર ચડાવી દીધો। કયો જવાબ મળ્યો ભાગાકારનો? તો ત્રીસ, ત્રીસ દૂ સાહીઠ થાય ને। ચાલો એના પછી બારમા નંબરનો દાખલો, વીસ ભાગ્યા બે। તો બેનો ઘડિયો બે સુધી બોલવાનો છે, બે એકા બે, બે એકા બે, બેની નીચે બે, બેમાંથી બે જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય, બે શૂન્ય થયા, ભાગ ન ચાલે એટલે પાછો એ શૂન્ય ઉપર ચડાવી દીધો। આપણો ભાગાકારનો જવાબ થયો દસ, બરોબર। ચાલો એના પછી તેરમા નંબરનો દાખલો, એંસી ભાગ્યા આઠ, એંસી ભાગ્યા આઠ, આઠનો ઘડ્યો આઠ સુધી, આઠ એકા આઠ, આઠમાંથી આઠ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય, પાછો એ શૂન્ય આપણે શું કરવાનું છે? ઉપર જવાબના સ્થાનમાં ચડાવી દેવાનું છે અને આપણો જવાબ થયો ભાગાકારનો દસ, દસ અઠા એંસી। ચૌદમા નંબરનો દાખલો, સિત્તેર ભાગ્યા સાત, તો સાતનો ઘડ્યો સાત સુધી, સાત એકા સાત, સાતમાંથી સાત જાય તો શૂન્ય, બરાબર, ઉપરથી ઉતાર્યો શૂન્ય, બે શૂન્ય થયા એટલે ભાગ ચાલ્યો ના ચાલે, બરાબર, સાતનો ઘડ્યો શૂન્ય સુધી બોલાય ના બોલાય એટલે એ શૂન્ય પાછું ઉપર આપણે ચડાવી દેવાનું છે અને આપણો જવાબ મળી ગયો દસ। ભાગાકારમાં આવે જવાબ ચૌદમા દાખલાનો દસ। એના પછી પંદરમા નંબરનો દાખલો જુઓ, તો એમાં પણ ત્રીસ ભાગ્યા ત્રણ, આગળના દાખલા જેવા છે એવા એવો જ છે, ત્રણનો ઘડ્યો આપણે ત્રણ સુધી બોલીએ તો ત્રણ એકા ત્રણ, તો ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો શૂન્ય અને આ શૂન્ય પાછું આપણે ઉપર ચડાવી દીધો, બરોબર બાળ મિત્રો। તો મજા આવે એવા એવા ભાગાકાર છે ને, જો તમે અહીંયા આગળ શાળામાં હોત તો બધાને આપણે વારાફરતી એક એક દાખલો ગણવા બોલાવત તો તમને પણ દાખલો ગણવાની મજા આવત, બરાબર। ચાલો હવે એના પછી આગળનો પ્રશ્ન નંબર દસ જુઓ, ઉદાહરણ મુજબ કરવાનું છે। જુઓ તો ઉદાહરણ કેવી રીતના આપ્યું છે જોઈએ આપણે, એમાં જુઓ ઉદાહરણ આપ્યું છે ને કે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર, છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર, અહીંયા આગળ છ તરી અઢાર એવું થયું, બરાબર, આ ગુણાકાર છે ને આ બાજુમાં ભાગાકાર આપેલો છે, અઢાર ભાગ્યા છ બરાબર ત્રણ, બરાબર। તો ગુણાકાર અને ભાગાકાર બંને એકબીજાના પરાવર્તિત કહેવાય, બરાબર, છ તરી અઢાર, જો ભાગાકાર તમે કરો તો એનો જવાબ તમને ગુણાકારમાં મળે, તમારે જો એમ વિચારવું કે ભાઈ મારો દાખલો સાચો છે તો તમે એનો છ તરી અઢાર આ જે પ્રશ્ન કહેવાય, બરાબર, આ રકમ કહેવાય એ રકમ મળી જાય એટલે તમારો જવાબ સાચો, અઢાર ભાગ્યા છ, તો આ અઢાર, આ છ અને બરાબર ત્રણ, આવી ગયું ત્રણે ત્રણ। એવી જ રીતના જો અઢાર ભાગ્યા છ બરાબર ત્રણ કર્યું છે, એવી રીતના અઢાર ભાગ્યા ત્રણ બરાબર છ જવાબ મળે। તો અહીંયા પહેલાં આપણે છનો ઘડિયો બોલવાનો છે, અઢાર આવે ત્યાં સુધી તો કેટલો જવાબ મળે? ત્રણ મળે, બરાબર, અને આમાં ત્રણનો ઘડિયો અઢાર આવે ત્યાં સુધી તો છ મળે। આ રીતનું આપણે ઉદાહરણ પ્રમાણે આગળના દાખલા કરવાના છે। તો અહીંયા આગળ તમને પહેલા નંબરમાં જો રકમ આપી છે, સાત ગુણ્યા ચાર બરાબર અઠ્યાવીસ, સાત ચોક અઠ્યાવીસ, તો આપણે અઠ્યાવીસને ભાગાકારની મોટી રકમ તરીકે લેવાની છે કે અઠ્યાવીસ ભાગ્યા, તો પહેલા સાત અને પછીના બોક્સમાં ચાર, એમ વારાફરતી બંને જ રકમો એટલે કે બંને ઘડિયાને આપણે લઈ લેવાના છે, બરાબર। તો અહીંયા આગળ જુઓ, પહેલા આપણે આ અઠ્યાવીસ જે મોટી રકમ છે અંદર લેતા હતા ને ભાગાકારમાં, એને પહેલા લખવાની છે, એટલે અઠ્યાવીસ ભાગ્યા, તો અહીંયા પહેલા સાત લેવાના છે, સાત ગુણ્યા ચાર છે એટલે સાત, તો એનો જવાબ શું આવશે? ચાર, ચાર સત્તા અઠ્યાવીસ થાય ને એ રીતના, બરાબર, અથવા તો અહીંયા આગળ ભાગ્યા સાત છે તો આપણે સાતનો ઘડ્યો અઠ્યાવીસ આવે ત્યાં સુધી બોલીએ તો જવાબ પણ આપણને ચાર મળશે। હવે એવા બીજા બોક્સમાં તમારે લખવાનું છે અઠ્યાવીસ ભાગ્યા ચાર, એક વખત સાત ને એક વખત ચાર, તો અઠ્યાવીસ ભાગ્યા ચાર બરાબર સાત, બરાબર। ચાલો
તો ચાર નો ઘોડ્યો આપણે 28 આવે ત્યાં સુધી બોલીએ, તો 4 7 28 ખ્યાલ આવ્યો દરેકને? ચાલો એના પછી આગળનો દાખલો આપણે જોવાનો છે બીજા નંબરમાં. તો બીજા નંબરમાં શું છે? 2 × 6 = 12. તો આમાં આપણે મોટી રકમ તરીકે એટલે કે ભાગાકારમાં અંદર તમારે 12 લખવાના છે. 12 ભાગ્યા પહેલાં 2 = શું જવાબ આવશે? તો 2 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલીએ, તો 2 1 2 2 4 2 6 2 6 8 2 5 10 2 6 12 2 7 14 2 6 12 આવી ગયા. એટલે આપણે અહીંયા આગળ લખવાના 2 6 12, બરાબર? ચાલો હવે આપણે 2 ને લીધા, હવે આપણે કોનો વારો આવ્યો? 6 નો. 2 × 6 છે એટલે પહેલાં 12 ભાગ્યા 2 ને પછી 12 ભાગ્યા 6. તો 12 ભાગ્યા 6 કરીએ તો 6 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી. 6 1 6 6 2 12, 6 2 12 આવે એટલે આ 2 જવાબ તરીકે બરાબર કરીને તમારે લખવાના છે, બરાબર? ચાલો હવે ત્રીજા નંબરમાં 9 × 5 = 45. તો પહેલાં આપણે આ મોટી રકમ એટલે કે જે જવાબ મળ્યો છે તેને આપણે પહેલાં લખીશું. 45 ભાગ્યા 9. તો 9 નો ઘડિયો 45 આવે ત્યાં સુધી બોલીએ તો શું મળે આપણને? 9 × 5 = 45, બરાબર? એટલે અહીંયા આગળ 5 લખવાના છે. 45 ભાગ્યા 5 = 9, બરાબર? એક વખત 9 ને એક વખત 5 એટલે બંને જ ઘડિયા તમારા તૈયાર થઈ જશે. એના પછી ચોથા નંબરનો દાખલો છે 3 × 7 = 21. તો 21 ભાગ્યા પહેલાં કેટલા લખવાના? 3. તો 3 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી. તો 3 7 21 અહીંયા 7 લખવાના છે, બરાબર? ચાલો એના પછી ફરીથી 21 ભાગ્યા કેટલા લખવાના આવે? 7. 3 લખાઈ ગયા, હવે 7 નો વારો. તો 21 ભાગ્યા 7 = કેટલા આવશે? 7 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલીએ તો 7 3 21. તો અહીંયા લખવાના 3 એટલે કે 3. એના પછી ત્રીજા નંબરનો દાખલો, 5મા નંબરનો દાખલો 6 × 8, બરાબર? 6 × 8 એટલે કે 6 8 કેટલા થાય? 48. તો આપણે 48 ભાગ્યા 6 લખવાના પહેલાં, તો આપણને જવાબ મળશે 8. 6 નો ઘડિયો 48 સુધી, તો 6 8 48, બરાબર? એટલે અહીંયા લખવાનો 8. હવે ફરીથી 48 ભાગ્યા કેટલા લખવાના આવે? 8 લખવાના. તો 8 નો ઘડિયો બોલવાનો છે 48 આવે ત્યાં સુધી. તો 8 6 48, બરાબર? ચાલો છઠ્ઠા નંબરનો દાખલો 4 × 8 = 32. તો 32 ભાગ્યા 4, પહેલાં 4 લખેલા છે એટલે આપણે 4 લખ્યા, બરાબર? અને બરાબર કરીને 4 નો ઘડિયો 32 આવે ત્યાં સુધી. તો 4 8 32, બરાબર? ફરીથી 32 ભાગ્યા શું છે? 8. તો આપણે 8 લખ્યા એટલે બરાબર એનો જવાબ કેટલો આવશે? 8 6 32, બરાબર? ચાલો 7મા નંબરનો દાખલો 7 × 9 = 63. 7 9 63, તો 63 ભાગ્યા કેટલા છે પહેલા? 7. તો આપણે 7 લખ્યા, બરાબર? 63 ભાગ્યા 7. તો 7 9 63, બરાબર? એટલે અહીંયા લખવાના 9. હવે ફરી વખત 63 ભાગ્યા કેટલા આવશે? 9 આવશે. તો બરાબર કેટલો જવાબ આવશે આપણો? 9 નો ઘડિયો 63 આવે ત્યાં સુધી. તો 9 7 63, તો અહીંયા લખવાના 7, બરાબર? ચાલો એના પછી 8મા નંબરનો 5 × 6 = 30. 5 6 30, તો અહીંયા લખવાનું 30 ભાગ્યા પહેલાં કેટલા છે? 5. તો આપણે 5 લખ્યા, બરાબર? પછી 6 એટલે અહીંયા 6 લખેલા છે, બરાબર ને? 2 બોક્સ આપેલા છે એટલે વારા ફરતી 5 અને 6ને અલગ અલગ બોક્સમાં આપણે ભાગાકારની નિશાની તરીકે દર્શાવવાના છે. તો 30 ભાગ્યા 5 = 6 અને 30 ભાગ્યા 6 = 5. એક વખત 5 નો ઘડિયો બોલવાનો ને એક વખત 6 નો ઘડિયો એટલે તમને જવાબ મળી જશે. અને ક્યાં સુધી બોલવાનું? તો આગળ તમને અહીંયા બતાવી દીધેલું છે 30 સુધી, બરાબર? ચાલો એના પછી 9મા નંબરનો દાખલો 3 × 8 = 24. 3 8 24, તો 24 ભાગ્યા 3 = 8, બરાબર? અને 24 ભાગ્યા 8 = 3. 8 3 24, બરાબર? ચાલો 10મા નંબરનો દાખલો 4 × 3 = 12.
तो चार तरी के थाय बार थाय बराबर। चलो तो बार भाग्या पहला चार छे एटले चार लख्या तो चार नो घड़ियो बार आवे त्यां सुधी तो चार तरी बार बराबर करीने जवाब में आपणे त्रण। पछी बार भाग्या केटला छे अहींया त्रण छे तो आपणे त्रण लखवाना त्रण नो घड़ियो बार आवे त्यां सुधी बोलीए तो त्रण चोकू बार। ख्याल आव्यो दरेकने? एना पछी अग्यारमा नंबरनो आठ गुण्या नौ बराबर बोतेर। आठ नवा बोतेर तो बोतेर भाग्या आठ बराबर केटला आवे आठ नवा बोतेर तो अहींया लखवाना नौ। फरीथी बोतेर भाग्या केटला लखवाना आवे नौ। आठ तो लखाई गया हवे नौ नो वारो तो बोतेर भाग्या नौ बराबर नौ अठा बोतेर बराबर। चलो एना पछी बारमा नंबरनो छ गुण्या सात बराबर बेतालीस एटले के छ सत्ता बेतालीस तो बेतालीस भाग्या छ बराबर सात छंग बेतालीस थाय ने एटले छ सत्ता बेतालीस तो अहीं आपणे सात लखवाना छे अने अहीं आगळ बेतालीस भाग्या सात तो सात छंग बेतालीस बराबर। आડાઅવળી આડાઅવળી આપણે બંને ઘડિયા લખવાના આવશે। એના પછી તેરમા નંબરનો દાખલો પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ તો પાંત્રીસ ભાગ્યા પાંચ બરાબર સાત પાંચ સત્તા પાંત્રીસ થાય ને અને અહીંયા આગળ બીજા બોક્સમાં શું લખવાનું છે આપણે પાંત્રીસ ભાગ્યા સાત બરાબર પાંચ બરાબર સાતનો ઘડિયો આપણે પાંચ સુધી બોલીએ તો આપણને પાંત્રીસ મળે। એના પછી ચૌદમા નંબરનો દાખલો સાત ગુણ્યા આઠ બરાબર છપ્પન સાત અઠા છપ્પન તો છપ્પન ભાગ્યા કેટલા લખવાના સાત તો સાતનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે છપ્પન આવે ત્યાં સુધી તો સાત અઠા છપ્પન બરાબર તો અહીંયા લખવાના આઠ અને બીજા બોક્સમાં છપ્પન ભાગ્યા કેટલા લેવાના આવે આઠ ગુણાકાર પછી લખેલા છે આઠ એટલે આપણે આઠ લખ્યા તો આઠનો ઘડિયો છપ્પન આવે ત્યાં સુધી બોલીએ તો આઠ સત્તા છપ્પન અહીંયા આગળ લખવાના સાત બરાબર। ચાલો એના પછી પ્રશ્ન નંબર અગિયાર જોઈએ જોડકા જોડો। જુઓ બાળ મિત્રો અહીંયા આગળ ભાગાકાર કરી ભાગાકારની નિશાની છે એને નવ એવી રીતના લંબગોળમાં આપેલું છે બરાબર દરેક જોડકામાં આ એક બે ત્રણ ચાર પાંચ અને છ જોડકા આપેલા છે તો આમાં નવનો ઘડિયો છનો ઘડિયો આઠનો ઘડિયો સાત પાંચ અને ચાર એમ બધા જ ઘડિયા આપેલા છે અને અહીંયા આગળ સામે જોડકા જોડવાના છે તો જુઓ અહીંયા આગળ પિસ્તાલીસ છે અહીંયા નવ છે અને અહીંયા આગળ કયા ઘડિયામાં પાંચ નવા પિસ્તાલીસ એવું થાય ને તો આપણે શેની સાથે જોડવાનું છે પિસ્તાલીસને પાંચ સાથે બરાબર। હવે એક્યાસી તો નવના ઘડિયામાં એક્યાસી ક્યારે આવે તો નવે નવે એક્યાસી એટલે આપણે એક્યાસીને નવ સાથે જોડવાના છે બરાબર। આ રીતના ઘડિયો નવનો બોલતું જવાનું છે અને જોડકા જોડતું જવાનું છે। હવે લખ્યા છે છત્રીસ તો નવના ઘડિયામાં છત્રીસ નવ એકા નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ તો ચોક ક્યાં લખ્યા છે તો આ રહ્યા ચાર એને છત્રીસ સાથે જોડવાના છે બરાબર। ચાલો એના પછી ચોપન લખ્યા છે એને નવનો ઘડિયો બોલવાનો છે આપણે નવ એકા નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છંગ ચોપન નવ અને આ ચોપન આપેલા છે આપણે છંગ એટલે કે છ સુધી તો અહીંયા આગળ લખેલા છે છ ને આપણે ચોપન સાથે જોડી દેવાના છે બરાબર। ચાલો એના પછી બોતેર છે અને નવનો ઘડિયો બોલીએ બોતેર સુધી તો નવ એકા નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છંગ ચોપન નવ સત્તા ત્રેસઠ નવ અઠા બોતેર એટલે આ આઠને અઠા એટલે આઠને આપણે બોતેર સાથે જોડી દેવાના છે બરાબર। ચાલો હવે આપણો નવનો ઘડિયો પૂરો થયો હવે આવે છનો ઘડિયો તો જુઓ બાળમિત્રો છનો ઘડિયો બોલવાનો છે સાહીઠ આવે ત્યાં સુધી તો છ એકા છ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છ છ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ છ નવા ચોપન છ એ દાન સાહીઠ છ એ દાન એટલે કે આપણે દાન અહીંયા દસ સાથે સાહીઠને જોડવાના છે। ચાલો પછી અઢાર તો છ એકા છ છ દુ બાર છ તરી અઢાર અઢારને તરી એટલે ત્રણ સાથે જોડો હવે આવે છે છત્રીસ તો તમે કહેશો છ એ
છત્રીસ એટલે છત્રીસ ને છ સાથે આપણે જોડી લીધા, બરોબર. હવે અડતાલીસ, તો છ એક છ, છ દુ બાર, છ તરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છ છ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ. અડતાલીસ ને આઠ સાથે જોડી દેવાના છે, બરોબર. ચાલો એના પછી ચોપન, તો છ નો ઘડીએ ચોપન આવે ત્યાં સુધી. છ એક છ, છ દુ બાર, છ તરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છ છ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ, છ નવા ચોપન. નવા એટલે આ નવ ને ચોપન સાથે જોડી દીધા, બરોબર. ચાલો એના પછી આઠનો ઘડીઓ બોલવાનો છે આપણે ચોસઠ આવે ત્યાં સુધી. તો ઈઠ્યું ઈઠ્યું કેટલા થાય? ચોસઠ. આ તો દરેક વિદ્યાર્થીઓને યાદ જ હશે, બરાબર. એટલે ચોસઠને આપણે આઠ સાથે જોડી દીધા. ચાલો હવે ચોવીસ, આઠના ઘડિયામાં ચોવીસ ક્યારે આવે? આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તરી ચોવીસ. તો ચોવીસને ત્રણ સાથે જોડવાના છે, બરાબર. એના પછી ચાલીસ, આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પંચા ચાલીસ. પંચા એટલે પાંચ સાથે ચાલીસને આપણે જોડી દેવાના છે, બરાબર. છપ્પન, તો આઠ સત્તા છપ્પન, આઠ પંચા ચાલીસ, પછી આઠ છ અડતાલીસ, આઠ સત્તા છપ્પનને આપણે સાત સાથે જોડી દેવા, બરાબર. અને આઠ નવા બોતેર એકલા બાકી રહ્યા છે, તો આપણે નવને બોતેર સાથે જોડી દેવાના છે, બરાબર. ચાલો હવે કયો ઘડીયો બોલવાનો છે આપણે? સાતનો ઘડીયો. તો ચાલો સાતનો ઘડીયો પાંત્રીસ આવે ત્યાં સુધી. સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ. તો અહીંયા પંચા એટલે પાંચને આપણે પાંત્રીસ સાથે જોડી દેવાના છે, બરાબર. હવે ત્રેસઠ, સાતના ઘડિયામાં ત્રેસઠ સુધી. તો સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છંગ બેતાલીસ, સીતી સીતી ઓગણ પચાસ, સાત અઠા છપ્પન, સાત નવા ત્રેસઠ. તો સાત નવા ત્રેસઠ, ત્રેસઠને નવ સાથે જોડી દેવાના છે. અને હમણાં જ બોલ્યા હતા આપણે સિત્યું સિત્યું ઓગણપચાસ. સિત્યું સિત્યું એટલે સાત, ઓગણપચાસને આપણે સાત સાથે જોડવાના છે. ચાલો એકવીસ, તો સાત તરી એકવીસ, અહીંયા એકવીસને સાત ત્રણ સાથે જોડી દેવાના છે, બરાબર. હવે આવે છપ્પન, તો સાતના ગાડીયામાં છપ્પન ક્યારે આવે? તો સાત અઠા છપ્પન, આઠ એકલા બાકી રહ્યા છે ને, ના છપ્પન બાકી રહ્યા છે. તો આ છપ્પનને આપણે આઠ સાથે જોડી દેવાના છે. હવે આવે છે પાંચનો ઘડીયો. તો પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ. તો પાંચ અઠા ચાલીસ, બરાબર. ચાલીસને આઠ સાથે જોડી દેવાના છે, બરાબર. હવે શું છે? ત્રીસ, તો ત્રીસ ક્યારે આવે પાંચના ઘડિયામાં? તો તમે કહેશો છ, પાંચ છ ત્રીસ, ત્રીસને છ સાથે જોડો. અને પિસ્તાલીસ, તો પાંચ નવા પિસ્તાલીસ, પચાસ, તો પાંચે દાન પચાસ. અને શું બાકી રહ્યું? વીસ અને ચાર, તો વીસને ચાર સાથે જોડી દીધા, બરાબર. ચાલો એના પછી ચારનો ઘડીયો બોલવાનો છે. તો ક્યાં સુધી? પહેલામાં પહેલું છે છત્રીસ. તો છત્રીસ ક્યારે આવે ચારના ઘડિયામાં? ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ. છત્રીસને નવ સાથે જોડવાના, બરાબર. ચાર નવા બોલ્યા ને એટલે. અને સોળ, તો તમે કહેશો ચોકે ચોકે સોળ. ચાલો સોળને ચાર સાથે અઠ્યાવીસ, તો કોની સાથે? હા, સાત સાથે. વીસ, તો ચાર પંચાને વીસ, વીસને પાંચ સાથે ચોવીસ, તો છ સાથે, બરાબર. તો આપણો બારમા નંબરનો પ્રશ્ન અહીંયા આગળ પૂરો થાય છે. એના પછી પાછળ જોઈએ આપણે પ્રશ્ન નંબર અગિયારમો પૂરો થયો, હવે બારમો પ્રશ્ન જોઈશું. તો જુઓ એમાં દાખલા ગણ, બરાબર. ચિત્ર જોતા તમને યાદ આવે છે કે આવા ચોપડીની અંદર આપણે દાખલા પ્રશ્નના જવાબ આપી દીધા, બરાબર. તો એમાં જોઈએ પહેલું, પચીસ લાડુ પાંચ બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે? પચીસ લાડુ છે અને પાંચ બોક્સ છે, તો અહીંયા આગળ લખ્યું છે પચીસ ભાગ્યા પાંચ, બરાબર. કેટલા લખ્યા છે? પચીસ ભાગ્યા પાંચ. તો પાંચનો ઘડીયો પચીસ આવે ત્યાં સુધી બોલવાનો છે, પાયે પાયે પચીસ.
તો દરેક બોક્સમાં કેટલા લાડુ લખવાના દોરવાના છે તમારે? પાંચ. બરાબર, લાડુ દોરતા તો આવડે ને બધાને. તો દરેક બોક્સમાં એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, આ રીતના પાંચે પાંચ બોક્સમાં પાંચ પાંચ લાડુ તમારે દોરવાના છે. બરાબર, આ રીતનો જવાબ તમને એક ગણીને બતાવ્યો છે. બીજો અહીંયા આગળ આપણે ગણવાનો છે. એમાં જોઈએ રકમ 20 મીણબત્તી ચાર બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? કેટલી મીણબત્તી છે આ? 20 મીણબત્તી છે. બરાબર, અને ચાર બોક્સ આપેલા છે, એક બે ત્રણ ચાર. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા આગળ 20 ભાગ્યા 4 મોટી રકમ આગળ અને પછી પાછળ નાની રકમ. અહીંયા 20 પણ આપેલા છે અને 4 પણ આપી દીધેલા છે. એટલે પહેલાં તો તમારે 20 ભાગ્યા 4 એટલે 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલીએ, તો 4 પંચા 20 કેટલો જવાબ આવ્યો? બરાબર કરીને 5. બરાબર, એટલે અહીંયા લખવાના તમારે 5. તો જો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી મૂકીશું આપણે? 1 2 3 4 5. બરાબર, અહીંયા આગળ મીણબત્તી દેખાય છે ને દોરેલી? 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. હવે ગણી જુઓ તો બધી મીણબત્તી 20 થઈ ને. હા, તો આ રીતના દરેક બોક્સમાં ચાર ચાર બોક્સમાં તમારે પાંચ પાંચ મીણબત્તી દોરી દેવાની છે. બરાબર, ચાલો એના પછી ત્રીજા નંબરનું જોઈએ આપણે. 30 કેળા 5 વાંદરાને સરખા ભાગે વહેંચતા દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે? તો અહીંયા આગળ રકમ કઈ પહેલાં લખવાની આપણે? મોટી, એટલે કે 30, આગળ ભાગાકારની નિશાની, 30 ભાગ્યા કેટલા વાંદરા છે? તો 5 વાંદરા. તો 30 ભાગ્યા 5 કયો ઘડ્યો ક્યાં સુધી? તો 5નો ઘડ્યો 30 સુધી. બરાબર, 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, કેટલા આવ્યા? 6. બરાબર કરીને 6 એટલે 6 જવાબ લખવાનો છે. દરેક વાંદરાને કેટલા કેળા આવશે? 6 6 કેળા. બરાબર, અહીંયા આગળ કેળા દોરવાની જગ્યા નથી એટલે ફક્ત આપણે અહીંયા આગળ 6 એકલા લખી દેવાના છે. બરાબર, આ રીતનું તમારી ચોપડીમાં આવી ગયું છે, મેં સમજાવી દીધું છે, નોટબુકમાં પણ તમારે લખાઈ ગયું છે. બરાબર, તેમ છતાં સ્વાધ્યાય પોથીમાં આપ્યું છે એટલે તમારે સ્વાધ્યાય પોથીમાં અત્યારે લખવાનું છે. એના પછી ચોથા નંબરનો છે. 12 ફુગ્ગા 4 બાળકોને સરખા ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે? કેટલા ફુગ્ગા છે? 12 ફુગ્ગા છે. કેટલા બાળક છે? 4 બાળક છે. તો આપણે અહીંયા આગળ શું રકમ લખીશું? પહેલા મોટી રકમ આગળ 12 ભાગ્યા કેટલા બાળકો છે? તો 4. બરાબર, તો 12 ભાગ્યા 4, 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 12 આવે ત્યાં સુધી. 4 એકા 4, 4 2 8, 4 3 12, તરી એટલે અહીંયા આગળ 3, બરાબરની નિશાની કરીને 3. તો દરેક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવશે? 3 3, 1 2 3, આ એક બાળકને, 1 2 3, આ બીજા બાળકને. બરાબર, 1 2 3, આ ત્રીજા બાળકને, આ 1 2 3, આ ચોથા બાળકને. બરાબર, એટલે દરેક બાળકના ભાગે 3 3 ફુગ્ગા આવશે. એના પછી પાંચમા નંબરનો જોઈએ આપણે. 18 મોજા કેટલી છોકરીઓ પહેરશે? ચાલો, આ પણ મેં તમને પાઠ્યપુસ્તકમાં આવ્યું ત્યારે સમજાવ્યું હતું કે ભાઈ એક એક મોજા આપણે પહેરાય નહીં, બે પગ હોય એટલે બંને પગમાં મોજા પહેરવા પડે. બરાબર, એટલે તમે કહેશો આ એક એક મોજા ગણીએ તો કેટલી બધી છોકરીઓ થાય, પણ આપણે જોડી બનાવવાની છે કે આ બે મોજાની, આ બે મોજા, આ બે, આ બે, આ આ, બધા જ મોજા તમારે પહેલાં ગણી લેવાના છે. બરાબર, ચાલો તો અહીંયા આગળ કેટલા મોજા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 મોજા થઈ ગયા. બરાબર, એટલે અહીંયા 18 ભાગ્યા, આ બે તમારે લખેલું નથી પણ મેં તમને હમણાં કીધું કે આપણે બે બે મોજા પહેરવાના છે, એક એક મોજું પહેરવાનું નથી, એટલે આ મેં બે લખ્યા છે. જો બે ના લખ્યા હોત તો તમને ખ્યાલ કેવી રીતના આવત કે આપણે કયો ઘોડિયો બોલવાનો છે? બરાબર, એટલે તમારે પ્રશ્નમાં આ રીતના છુપાયેલું હોય તો તમારે શોધવાનું કે આ મોજા શબ્દ વાપરેલો છે એટલે બે મોજા હોય બે પગમાં પહેરવા માટે, એટલે આપણે ભાગ્યા બે, બેનો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 18 આવે ત્યાં સુધી. બરાબર, તો 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 6 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18. બરાબર, તો અહીંયા કેટલા આવ્યા? 9. અને એવું જોવું હોય તો અહીંયા આગળ તમે આ એક મોજું, આ બીજું, આ
આ ત્રીજી છોકરીને આ ચોથી આ પાંચમી છઠ્ઠી સાતમી આઠમી અને નવમી, બરાબર? આવી રીતના જોડીમાં વેચી દેશો તો પણ તમારો જવાબ મળી જશે કે નવ છોકરીઓ 18 મોજા પહેરી શકે. એના પછી છઠ્ઠા નંબરનું, એક શર્ટમાં 4 બટન લાગે તો 28 બટન કેટલા શર્ટમાં લાગે, બરાબર? હવે આ કેટલા બટન છે? 28 બટન છે, બરાબર? આપણે ચોપડીમાં ગણ્યા હતા ને એ રીતના જ છે, બરાબર? તો 28 મોટી રકમ આગળ છે, ભાગાકારની નિશાની 28 ભાગ્યા કેટલા બટન લગાડવાના છે? 4 બટન. તો 28 ભાગ્યા 4 ને ગળ્યો 4નો ક્યાં સુધી? તો 28 સુધી. 4 × 4 4 2 8 4 3 12 4 × 4 16 4 × 5 20 4 × 6 24 4 × 7 28 7 એટલે અહીંયા 7, બરાબર? બરાબર કરીને 7. તો કેટલા શર્ટમાં લાગશે? 7 શર્ટમાં, બરાબર? ચાલો હવે અહીંયા આગળ 7મા નંબરનું જોઈશું. કેટલી બકરીઓના પગલા હશે? બકરી તો જોઈ છે ને દરેક વિદ્યાર્થી મિત્રોએ. હા, તો બકરીને કેટલા પગ હોય છે? 4 પગ, બરાબર? 4 પગ હોય એટલે પગલા પણ કેટલા પડે? 4 × 4 એક સાથે પડે ને, બે આગળ ને બે પાછળ ને એ રીતના. તો 4 4 પગલા દરેક બકરીના પડે. તો અહીંયા આગળ જોઈએ, આ 4 પગલા આપેલા છે, એક બકરીના, આ બીજી બકરીના, ત્રીજી બકરીના, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો આપણે બધા પગલા ગણીશું તો કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, બરાબર? અહીંયા આગળ તો આપણને કીધું નથી ભાઈ આટલા પગલા છે, ફક્ત એટલું જ પૂછ્યું છે કેટલી બકરીઓના પગલા હશે. એટલે આપણે પહેલા બધા પગલા ગણી નાખ્યા. તો કેટલા પગલા આવ્યા? 24 ભાગ્યા, ભાગાકારની નિશાની કરી, ભાગ્યા અને એક બકરીના કેટલા પગ હોય છે? 4. તો 4 લખવાના, બરાબર? જેવું અહીંયા ઉપર આવ્યું હતું, બે પગમાં બે મૂંઝા એટલે બેનો ગળ્યો લખ્યો હતો, એવી રીતના 4 પગ હોય એટલે આપણે 4નો ગળ્યો અહીંયા લખ્યો છે. 24 ભાગ્યા 4, તો 4નો ગળ્યો 24 સુધી બોલીએ તો 4 × 4 4 2 8 4 3 12 4 × 4 16 4 × 5 20 4 × 6 24 4 × 6 એટલે બરાબર કરીને 6. તો કેટલી બકરીના પગ હશે? 6 બકરીના પગલા હશે, બરાબર બાળમિત્રો? તો આ રીતનું તમારે લખવાનું છે. હવે એના પછી 8મા નંબરનું છે, કેટલા વ્યક્તિઓની આંગળીઓ છે? તો અહીંયા આગળ આપણે એક વ્યક્તિની કેટલી આંગળી હોય? એક હાથમાં 5, બરાબર? આ એક હાથમાં 5 અને બીજા હાથમાં 5. તો એક વ્યક્તિની 5 ને 5 કેટલી થઈ? 10 થઈ. તો 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60 આંગળીઓ છે અહીંયા આગળ. એટલે અહીંયા મેં લખેલા છે 60. અને એવી રીતના ના આવડે તો તમારે 1 2 3 4 5 એવી રીતના ગણીને તમે બધી આંગળીઓ ગણશો તો કેટલી થશે? 60 આંગળીઓ થશે, બરાબર? તો અહીંયા આગળ લખવાનું કે 60 ભાગ્યા, આ 10 કેમ લખ્યા છે મેં? કે એક વ્યક્તિની કેટલી આંગળી હોય? 10. એક વ્યક્તિની અથવા વ્યક્તિના હાથમાં 10 આંગળી હોય, કોક જ વ્યક્તિને 6 આંગળી હોય છે એક હાથમાં, બરાબર? અથવા તો 12 હોય છે, બે હાથમાં 6 6 ગણે કોક જ વ્યક્તિ હોય, બધા એને મોટે ભાગે 5 5 જ હોય. એટલે આપણે 10 આંગળીનું જ રાખવાનું છે, જેને 12 હોય 6 હોય એ આપણે લેવાનું અહીંયા નથી. એટલે 60 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે? 10 6 60 એટલે કે 6 વ્યક્તિની આંગળીઓ હશે, બરાબર? ચાલો એના પછી 9મા નંબરનું, 10 5ના સિક્કા 5 મિત્રોને સરખા ભાગે વેચતા દરેકના ભાગમાં કેટલા સિક્કા આવે અને કેટલા રૂપિયા આવે? તો 10 5ના સિક્કા એટલે આપણે 10 લખ્યા છે, 10 ભાગ્યા 5 5ના સિક્કા 5 મિત્રોને વેચવાના છે, બરાબર? તો અહીંયા આગળ 5 5ના સિક્કા છે અને 5 મિત્રોને વેચવાના છે, એ 5 આપણે લખેલા છે, બરાબર? જેટલા વ્યક્તિઓને વેચવાના હોય એ લખવાના છે. તો 10 ભાગ્યા 5, તો 5નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલીએ તો 5 2 10, તો દરેકના ભાગે કેટલા સિક્કા આવે? 2 2. આ એક વ્યક્તિને, આ બીજા વ્યક્તિને, આ ત્રીજા વ્યક્તિને, ચોથા અને 5મા વ્યક્તિને, બરાબર? તો હવે પાછો બીજો પ્રશ્ન પૂછ્યો છે, કેટલા રૂપિયા થાય બંનેને, બધા 5 5 મિત્રોને કેટલા રૂપિયા બરાબર ભાગમાં આવે? તો 2 2 સિક્કા એટલે આ 5નો અને આ 5નો, 5 ને 5 કેટલા થાય? 10, બરાબર? 2 5ના સિક્કા એટલે કે 10 રૂપિયા
દરેક મિત્રોને ભાગે આવશે, બરાબર. એક મિત્રને ભાગે 10, બીજા મિત્રને ભાગે 10, ત્રીજા મિત્રને ભાગે 10, ચોથા મિત્રને ભાગે 10 અને પાંચમા મિત્રને ભાગે 10. થઈ ગયા તમારા 50 રૂપિયા પૂરા. 10 પાંચના સિક્કા એટલે આ 50 રૂપિયા છે, બરાબર બાળ મિત્રો. તો ચોપડીમાં પણ જેને સમજણ ના પડી હોય એ સ્વાધ્યાય પોથીમાં અત્યારે સમજાવ્યું ત્યારે ધ્યાનથી જોઈ લે, બરાબર. તો દરેક બાળ મિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ, તેથી ગૃહ કાર્ય તમારે ક્યાં સુધી કરવાનું છે? તો પ્રશ્ન નંબર 9થી, બરાબર. આપણે 9થી શરૂઆત કરી હતી ને, તો પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય પોથીમાં પણ આ રીતનું પૂરું કરવાનું છે અને નોટબુકમાં પણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 અને 11, બરાબર, સ્વાધ્યાય પોથી અને નોટમાં બંનેમાં ત્યાં સુધી પૂરું કરવાનું છે. અને જે પ્રશ્ન નંબર 12 છે તો આપણે અગાઉ લખાઈ દીધેલો છે એટલે અત્યારે લખવાનો નથી. તો દરેક બાળ મિત્રોને ખ્યાલ આવી ગયો છે હોમવર્ક કઈ રીતના કેટલું કરવાનું, બરાબર. ચાલો હવે આગળનું જે બાકી છે તે આગળના ભાગમાં આપણે જોઈશું. આવજો.